રાજકોટના હત્યાકાંડમાં શંકાના દાયરામાં રાજકોટ પોલીસ પણ આવે કેમ? કારણ કે રાજકોટ સીપીએ પ્રેસ કોન્ફરન્સમાં તો એવી વાતો કરી કે એમ થાય કે આવું તો કોનું પ્રેશર છે પોલીસને? ફાયરની એનઓસી માટે અરજી કરી હતી, મળ્યું ના હતું. તો સાહેબ, ચાર ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમઝોન ચાલતું હતું કેમ ભાઈ? તમને ભાન ના પડી? અને ફાયર બ્રિગેડ તરફથી તો જે લેટર મળ્યો એમાં તો એમ જ કહે છે કે અરજી પણ થઈ ના હતી. તમે તો અરજીની વાત કરો છો. ઘણા અધિકારી શ્રીઓ એ ગેમ ઝોનની સ્વયં મુલાકાત લઈ ચૂક્યા છે. જો આ ફોટો, કદાચ બાબુ અને રાઈઝનું એન્જોયમેન્ટ ફ્રીમાં મળ્યું હશે, તમે થોડું કંઈક સાચવી દીધું હશે એમણે, ત્યારે ગુજરાતની એ 6.5 કરોડની જનતા થોડી દેખાવાની જ્યારે સામે 6.5 કરોડ રૂપિયા હોય, રૂપિયાની સુગંધ હોય અને સામે મીઠી નજર. સીપી સાહેબને પત્રકારોએ પૂછ્યું કે અધિકારીઓના નામ એફઆઈઆરમાં કેમ નથી, તો મસ્ત સરકારી જવાબ આપ્યો કે એસઆઈટી તપાસ કરશે. સાહેબ, એ 27 જીવોથી પણ મૂલ્યવાન તમને પ્રેશર લાગે છે? એ 27 મૃતકોના પરિવારે જે પોતાના કારજનો કટકો ગુમાવ્યો એ દુઃખને ન જોઈને તમે તમારા સાહેબોનું જ સાચવશો? સાવ આવું ગુજરાતની જનતા મૂર્ખ નથી, યાદ રાખજો.